सूरत खेतीवाड़ी उत्पन्न बजार समिति छेल्ला 39 વર્ષથી જોડાયેલા એપીએમસી ચેરમેન રમણભાઈ છાનીએ આજે રાજીનામું ભરી દીધું છે। કથિત રીતે ડિરેક્ટર્સ આંતરિક જૂથવાદને કારણે રમણભાઈને રાજીનામું કરી દીધું છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ જ રમણજાની વિરુદ્ધ અવિશ્વાસનીય દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી। રમણજાનીએ રાજીનામું આપતા કહ્યું કે હું એકેય જૂથમાં ક્યારેય ન હતો, પરંતુ ઉપરથી મને કહેવામાં આવ્યું એટલે રાજીનામું આપી દીધું છે। રમણ નાથુભાઈ પટેલ છેલ્લા 39 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા હતા। તેમણે 5 વર્ષે વાઇસ ચેરમેન તરીકે અને 25 વર્ષ ચેરમેન તરીકે સેવા આપી હતી અને આ કાર્યકાળ વર્ષ 1995માં સંસ્થાનો ટર્નઓવર 137 કરોડ હતું, આજે 2000 કરોડ સુધી પહોંચ્યું છે। તેમણે અનેક નવા પ્રોજેક્ટ કરી સંસ્થાને એક અલગ ઓળખ ઊભી કરી હતી। સુરતની એપીએમસી ચેરમેનને લઈ ઘણા દિવસે ચર્ચા ચાલી રહી હતી। ચેરમેન રમણ જાની સામે બળવો પોકાર્યો હતો। ઘણા સમયથી એપીએમસીમાં ડિરેક્ટરો દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો। વિવાદના અંતે રમણ જાનીએ રાજીનામું આપ્યું હતું। આ સાથે જ પ્રથમ એવું માર્કેટયાર્ડ છે જેમાં બાયોગેસ પ્લાન્ટ, પ્રોસેસિંગ યુનિટ, રિટેલ માર્કેટ, ઓક્શન હોલ તેમજ માર્કેટિંગ સુવિધા આપવામાં આવી હતી। રમણ જાનીએ રાજીનામું આપતા નવા ચેરમેન કોણ બનશે તે અંગે ચર્ચા શરૂ થઈ હતી। પહેલા તો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપને બધાને મળવાનું કારણ એટલું જ છે કે આ સંસ્થામાં લગભગ 4 દાયકા જેવા, એટલે 39 વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું અને એમાં 5 વર્ષ સંસ્થાના ઉપપ્રમુખ તરીકે અને સતત 25 વર્ષથી પ્રમુખ તરીકે આ સંસ્થામાં સેવા આપી રહ્યો છું અને આજે એમાં પ્રમુખ પદેથી રાજીનામું આપવા માટેનો નિર્ણય કરી રાજીનામું આપી રહ્યો છું ત્યારે ઘણા દિવસથી ઘણા મિત્રો પ્રેસ મીડિયાના જે પૂછતા હતા, એટલે મારી ફરજનો ભાગ હતો કે જે લોકો ચિંતા કરતા હતા એમને સાથે બેસીને એની ફરી કોઈ ચિંતા ના રહીને એમને ફરી પૂછવું ના પડે, એટલે આજે હું જ્યારે રાજીનામું આપું છું ત્યારે જ તમારી જોડે મળીને તમને એની માહિતી પૂરી પાડી દઉં। સામાન્ય રીતે આ સંસ્થા જે છે તેનું જે શરૂઆત આપણે કરી ત્યારે એની મિલકત જ 2 કરોડની અંદર હતી અને એનું ટર્નઓવર 3 કરોડનું હતું। આજે જ્યારે હું રાજીનામું આપીને છૂટો થઈ રહ્યો છું ત્યારે મને એનો આનંદ છે કે આજે 305 કરોડની મિલકત આ સંસ્થાએ ઊભી કરી છે અને વાર્ષિક આવક 32 કરોડ રૂપિયાની આવક આ સંસ્થા આજે મેળવી રહી છે અને એનું જે આયોજન કર્યું છે અને જે ટૂંક સમયમાં જે કામગીરી ચાલી રહેલી છે પૂર્ણ થવા પર છે ત્યારે મને લાગે છે કે સમગ્ર દેશની અંદર આ ફક્ત એક માર્કેટયાર્ડ હશે કે જેણે બાયોગેસ પ્લાન હોય, પ્રોસેસ યુનિટ હોય, રિટેલ માર્કેટ હોય, ખેડૂતોના ટ્રેનિંગ હોલ હોય, ઓક્શન હોલ હોય ને ખેડૂતો જે માલ લઈને આવે એને ખૂબ સુવિધાપૂર્વક એનું માર્કેટિંગ કરવાની સુવિધા હોય એવું સ્ટ્રક્ચર જે છે તે આ સંસ્થા ઊભી કરી શકી છે, જે સમગ્ર દેશની અંદર કોઈ પણ માર્કેટ કમિટી કરી શકી નથી। અને આજે એટલું કહેવાય કે આ એક માર્કેટયાર્ડ એવી છે કે જ્યારે સરકારના કાયદાઓમાં જે પરિસ્થિતિ કેટલીક માર્કેટયાર્ડની ઊભી થઈ છે, આપણે જાણીએ છીએ કે કેટલીક માર્કેટયાર્ડો બંધ થઈ ગઈ છે, ત્યારે આપણે અહીંયા ગૌરવપૂર્વક એમ કહી શકીએ કે આ માર્કેટયાર્ડ સમગ્ર દેશની માર્કેટયાર્ડ બંધ થઈ જાય ને તો પણ અહીંયાની જે માળખાગત સુવિધા ઊભી કરી છે, જે આવકની એક પદ્ધતિ ઊભી કરી છે, જે આવકની અત્યારે જે આવકની પ્રક્રિયા જે રીતના જોડાઈ ચૂકી છે એ કોઈપણ સંજોગોમાં આ માર્કેટયાર્ડમાં બંધ કરવાનો દિવસ ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ ના આવે એવી પરિસ્થિતિમાંથી આજે આ માર્કેટ છોડીને હું જઈ રહ્યો છું।